नमस्कार, આપ જો રહ્યા છો આપણો ગુજરાત અને હું છું આપની સાથે હિના. સમાચારની વિગતવાર વાત કરીએ. જામનગર શહેરમાં કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. શહેરમાં અલગ અલગ મીઠાઈની દુકાન અને ગોડાઉનમાંથી 338 કિલો મીઠાઈનો જથ્થો વાસી અને અનહાઇજેનિક નાશ કરવામાં આવ્યો છે. શહેરના દિગજામ સર્કલ પાસે આવેલા બાલાજી સ્વીટ્સના ગોડાઉનમાં 70 કિલો મોતીચૂર લાડુ અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળ્યા. આ સાથે કૃષ્ણા ગુલાબજાંબુ નામની પેઢીમાંથી પેકિંગ લેબલ વગર જોવા મળતા 125 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો. આ સાથે જ ઋષભ ગૃહ ઉદ્યોગના ગોડાઉનમાં વાસી 8 કિલો લાડુનો જથ્થો નાશ કરવામાં આવ્યો. આમ જામનગર કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા 76,400ની કિંમતનો જથ્થો નાશ કરવામાં આવ્યો. દિવાળીના તહેવાર નિમિત્તે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તરફ બનાસકાંઠા જિલ્લામાં મગફળીની સીઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં મગફળી ભરાવી રહ્યા છે, જેમાં તેમને પોષણ ભાવ ન મળતા સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠામાં આ વખતે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે, જેથી મગફળીની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતો અત્યારે મગફળીનો પાક માર્કેટ યાર્ડમાં ભરાવી રહ્યા છે, જેમાં ખેડૂતોને વાવેતરની સામે પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ અંગે ખેડૂત રમેશભાઈ જગાણીયાએ જણાવ્યું હતું કે પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે સરેરાશ મગફળીની બોરીની આવક 25,000 થી 30,000 જેટલી આવક છે, જેમાં સરેરાશ ભાવમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 100 રૂપિયા ઓછા મળી રહ્યા છે. તો સરકાર દ્વારા વહેલી તકે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂ કરે તેવી ખેડૂતોની માંગ છે. આ વખતે મગફળીના ઉતારા ઓછા આવ્યા છે, ભાવ પણ ઓછા હોવાથી ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં ભાવ મળતા નથી, ઉપજ પ્રમાણે ખેડૂતને વળતર મળતું નથી, જેમાં ખેડૂતોને પાલનપુરના માર્કેટ યાર્ડમાં 1,000 થી 1,180 સુધીના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતો પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળી ભરાવી રહ્યા છે, જ્યાં સાચું તોલ રોકડાના નાણાં અને ખરેખર હરાજી થાય છે, જેથી ખેડૂતો પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળીનો માલ ભરાવી રહ્યા છે. આજ રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળીની સરેરાશ આવક 25 થી 30 હજાર બોરીની છે. સરેરાશ ભાવો ગઈસાલ કરતો 100 રૂપિયા ઓછા મળી રહ્યા છે ખેડૂતને. સરકાર વહેલી તકે ખરીદવા નાફેડ ખરીદવાનું શરૂ કરે એવી અમારા ખેડૂતોની વિનંતી છે. અને આ સાલ મગફળીના ઉતારા ઓછા આવે છે અને ભાવ ઓછા હોવાથી ખેડૂતને જેના ખર્ચના પ્રમાણમાં એને પૈસા મળતા નથી, એની ઉપજ પ્રમાણે એને પૂરું વળતર મળતું નથી, એટલે સરકાર યુદ્ધના ધોરણે નાફેડ એની ખરીદી કરવામાં આવે અને ખેડૂતને વરસાદ વધારે હોવાથી આ વખતે મગફળીના પાકમાં એમને નુકસાન ગયું છે. મારું નામ રમેશભાઈ અંબારામભાઈ જગાણીયા, ચંગવાડા. આ તરફ આણંદની વાત કરીએ તો આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના હીરક જયંતી વર્ષ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આણંદ NDDB ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. NDDB ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું NDDBના ચેરમેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આણંદમાં NDDBની ઓફિસની નવી ઇમારત, વડોદરાના ઇટોલામાં મધર ડેરીનો ફૂડ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ પ્લાન્ટ અને નરેલા દિલ્હીમાં IDMC લિમિટેડના પોલી ફિલ્મ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા સાથે મધર ડેરીના ગીર ઘી અને ઉત્તરાખંડ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના બદરી ઘીનું લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ વિવિધ ખેડૂતલક્ષી જનકલ્યાણકારી યોજનાઓના લાભોના ચેકનું વિતરણ કર્યું હતું. મિત્રો, કોઓપરેટિવ કી પ્રોડક્ટ કો બ્રાન્ડિંગ ડેવલપ કર કર બજાર મે ખડા કરના ઓર કોઓપરેટિવ કોર્પોરેટ કે સામને અચ્છે સે મલ કુસ્તી કર પાએ એસી વ્યવસ્થા કરના યહી હમારી સફળતા હૈ. આજ હમારી બ્રાન્ડ પૂરે વિશ્વ અમૂલ કી બ્રાન્ડ
पूरे विश्व में आप जोर से ताली बजाना, एक नंबर पर स्थान मिलेगा। तो बात करें कच्छ विस्तार नी, तो तेमनी दृष्टिए विशाल विशाल समतल सीमतल विकास ना कामों ने मंजूरी आपवा, तेमज धोरडो ना विकास माटे 2050 नी वस्ती ने ध्याने राखी ने विशेष पैकेज आपवा नाणा पंच समक्ष मांग करवामां आवी हती। 16 नाणा पंच द्वारा आपवामां आवती ग्रांट 2011 नी वस्ती गणतरी ना परिणामों ने आधारे आपवामां आवी छे, जे योग्य नथी। हालनी वस्तीना धोरणे फाळवी जोईए तो कच्छना धोरડોના સરપંચે 2050 ની વસ્તીને ધ્યાને રાખીને ગ્રાન્ટ ફાળવણી કરવી જોઈએ તેવી માંગ કરી હતી। આજે ગુજરાતની મુલાકાતે આવેલા 16મા નાણાપંચ સમક્ષ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ મંડળમાં કચ્છના ધોરડો તેમજ કુનરિયાના સરપંચનો સમાવેશ થતો હતો। કુનરિયાના મહિલા સરપંચ રશ્મિબેન સુરેશભાઈ છાંગાએ ખૂબ જ અસરકારક રજૂઆતો કરી પંચના સભ્યો પર છવાઈ ગયા હતા। રાષ્ટ્રભાષા હિન્દીમાં રજૂઆત કરતા તેમણે જણાવ્યું કે ટાઇડ ગ્રાન્ટમાંથી 25% જેટલી રકમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જે નવી થીમ છે તેમાંથી જે થીમ માટે સંકલ્પ કર્યો હોય તે ગામે તેના માટે અલગ ફાળવવામાં આવે તે જરૂરી છે। તેણે એવી પણ રજૂઆત કરી હતી કે કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ છે। આ ગ્રાન્ટમાંથી જે વિકાસ કામો હાથ ધરવાના થાય છે ત્યારે ગામતળ ઉપરાંત સીમતળના વિકાસના કામોને પણ મંજૂરી આપવી જોઈએ। રશ્મિબેને એવી પણ રજૂઆત કરી હતી કે આંગણવાડીમાં બાળકો બપોર સુધી જ રાખવામાં આવે છે, જ્યારે હવે દીકરીઓ અને મહિલાઓ પણ નોકરી કરતી થઈ છે, તેમજ વાણિજ્ય ક્ષેત્રમાં પણ આગળ વધી છે, ત્યારે બાળકોની સંભાળ આખા દિવસ દરમિયાન રાખવા માટે બાળ સંભાળ કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરવા અલાયદી ગ્રાન્ટ ફાળવવામાં આવે તે જરૂરી છે। કચ્છનું ધોરડો ગામ જે રણોત્સવને લઈ 2005 પછી વિકાસ પામ્યું છે ત્યારે અહીં આગામી વિકાસ કામોને લઈ વિશેષ ગ્રાન્ટ સાથેનું પેકેજ આપવામાં આવે, તેમજ 2011ની વસ્તીના ધોરણે નહીં પણ હાલની વસ્તીના ભારણને ધ્યાનમાં લઈ 2050ની વસ્તીની નજર સમક્ષ રાખી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી। તો આ તરફ હાલર પંથકમાં ખાસ કરીને ખરીફ પાકોમાં ખેડૂતો દ્વારા અન્ય પાકો કરતા મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ વર્ષે સારા વરસાદને કારણે ખેડૂતોએ હોંશભેર મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું। ખેડૂતો આ પાકોમાં સારી ઉપજ મેળવી સમૃદ્ધ બને છે, પરંતુ તાજેતરમાં કુદરત સામે ખેડૂતો લાચાર બની ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હાલ પડી રહેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। બે વખત અતિવૃષ્ટિના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું હતું ત્યારે તાજેતરમાં જિલ્લામાં ફરી હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ પડતા હાલર પંથકમાં જામનગર તાલુકામાં લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, દ્વારકા સહિતના આસપાસના અન્ય પંથકમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને મગફળી કપાસ સહિતના પાકો ધોવાઈ જતા ખેડૂતોના મૂળા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગત ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સતત 3 દિવસ સુધી પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોના મગફળી કપાસ સહિતના પાકમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ બચેલા પાક તૈયાર થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત અતિ ભારે વરસાદ થતા ખેડૂતોને બીજી વખત આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો અને હાલ 2 વખત નુકસાની બાદ પણ થોડો ઘણો પાક બચ્યો હતો જે વીણવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા હતા। તે સમયે ફરી એક વખત તાજેતરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા ખેડૂતોના ખેતરમાં નહીં પરંતુ તેમના નસીબમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને બાકી બચેલો મગફળી અને કપાસ સહિતનો પાક પણ તાજેતરમાં પડેલા વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। વરસાદને કારણે મગફળીના પાથરાનું ધોવાણ થયું અને કપાસ સહિતના પાકને વરસાદને કારણે પારાવાર નુકસાન થયું છે। બુડા જોડિયા તાલુકો, મારું નામ મગનભાઈ વસરામભાઈ। અમારા ગામમાં વરસાદ થતા આ 3-4 દિવસ પહેલા વરસાદ થતા
આ કપાસમાં ઢગલા બંધ ચાપવા ખરીએ જે માલ આવ્યો છે એ ખરી જાય છે અને ગુલાબી ઈયળનું પણ વધારે પડતું જે છે ગેડા એમાં ગુલાબી ઈયળ છે એટલે આ વર્ષે પણ આટલી નુકસાની છે અને મગફળી વાવેલી છે એમાં જે કાયઠી છે એ પણ સડી ગઈ છે પાથરા વરસાદ વધારે થતા અને જે છે લીલી મગફળી એમાં નીચેથી સડો લાગ્યો છે તો એ આ વર્ષે શું કરવું એ અમારે પણ વિચારવું પડશે આટલી નુકસાની એવા મોટા મોટા ખર્ચા દવાઈઓના કરતા પણ કઈ વળે એવું છે નહીં એના માટે સરકારશ્રીને અમે વિનંતી કરી કે આમાં જરા ધ્યાન દઈએ એ અમારી નમ્ર વિનંતી. જય હિન્દ. કમોસમી વરસાદ થયો આ મગફળીના પાથરા જે આવું કોલરીને ફળી ગયા છે આમાં કઈ વરે એમ નથી. ખર્ચો જે કરવાનો હતો એ ખર્ચો તો ચડી ગયો હવે આમાં કઈ ઉત્પાદનમાં આવે એમ નથી અને આગળ વરસાદ થયો તો એમાં પણ ઘણી નુકસાની આવી હતી. હવે અમે સરકાર પાસે એવી આશા રાખી કે કઈક આમાં સહાય કરે બાકી તો આને આ મગફળી રહે એમાં કઈ થાય એમ નથી. તો આ તરફ આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાનમાં ગત રાત્રે સીવીએમ યુનિવર્સિટીના ઉપક્રમે જાણીતા સિંગર સનમ પુરીની કોન્સર્ટ યોજાઈ ગઈ જેમાં સીવીએમના અધ્યક્ષ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્સર્ટમાં વિદ્યાર્થીઓ લુંબે ઝુંબે ઝૂમી ઉઠ્યા હતા. લાઈવ કોન્સર્ટમાં સિંગર સનમ પુરીએ પોપ ગીતો સહિતના રિમિક્સ ગીતોની રમઝટ બોલાવતા યુવન હિલોળે છોડ્યું હતું. વલ્લભ વિદ્યાનગરની સીવીએમ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ અંતર્ગત યોજાયેલા મ્યુઝિકલ કોન્સર્ટમાં સિંગર સનમ પુરીએ રમઝટ બોલાવતા યૌવન ડોલી ઉઠ્યું હતું. આ પ્રસંગે સીવીએમના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, મધુબાન રિસોર્ટના તરુણાબેન પટેલ, એસપી ગૌરવ જસાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો હાલમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા નામદાર હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 19 ઓક્ટોબર 2024 રોજ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાયદાઓથી અમલ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતભરની સરકારી કચેરીમાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજાતી હતી, સાથે ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં ખાતે પણ હેલ્મેટ વગર આવતા કર્મચારીઓ દંડાયા હતા અને 500 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. નામદાર હાઈકોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો અને ઘર આંગણું જે રીતે આપણું હોય છે તેને આ જે ઘર આંગણાથી કચરો સાફ કરીએ તો આખું શહેર સાફ કરે છે તે રીતે જે સરકારી કચેરીઓ છે તેના અધિકારીઓ જ હેલ્મેટનું જો પહેરવાની શરૂઆત કરશે તો આખું શહેર હેલ્મેટ પહેરતું થઈ જશે. જેને લઈ આજે રાજકોટ મ્યુનિસિપલ કચેરી ખાતે હેલ્મેટની એક ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ ડ્રાઈવ રાજકોટ ટ્રાફિક પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવી હતી અને જે સરકારી કર્મચારીઓ છે તેને આ ડ્રાઈવમાં જોડાયા હતા અને જે આપણું કહેવાય કે સરકારી કર્મચારીઓ છે એ જો હેલ્મેટ પહેરશે તો અન્ય લોકોને પણ આનાથી પ્રેરણા મળશે અને તે લોકો હેલ્મેટ પહેરતા હશે. ત્યારે આપણી સાથે અત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ આપણે એમની સાથે વાત કરીશું. સર શું કહેશો? ઘરનું આંગણું જો સાફ રાખીએ તો આખો શહેર અને મહોલ્લો સાફ રહેશે. એ જ રીતે સરકારી કર્મચારીઓ છે તેને અત્યારે હેલ્મેટ પહેરવાની તમે તબદીલ કરો છો, સલાહ આપો છો જેથી કરીને અન્ય લોકો પણ પહેરશે. હા, એટલે અમે જાહેર જનતા તેમજ સરકારી કર્મચારીઓને અનુરોધ કરીએ છીએ કે એ હેલ્મેટનો અચૂકપણે ઉપયોગ કરે જેથી એ એમના જીવ માટે પણ સારું છે અને જે અકસ્માત છે એનામાં ઘણી બધી સુધારો થઈ શકશે. સર કેટલા દિવસ થી ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી? હજી કેટલા દિવસ ચાલુ ચાલુ રાખો? ડ્રાઈવમાં કેવું છે, 2 દિવસ પહેલા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એટલે 2 દિવસથી ડ્રાઈવ ચાલે છે અને આ ડ્રાઈવ સતત ચાલુ જ રહેશે. રાજકોટના ક્યાં ક્યાં સરકારી કચેરીઓ છે ત્યાં ડ્રાઈવ શરૂ કરવાની? સરકારી કચેરીમાં કલેક્ટર ઓફિસ છે, આરએમસી ની બધી ઓફિસો છે, પંચાયત સેવા છે, એ તમામ ઓફિસોમાં ડે ટુ ડે દિવસ અને દિવસે ચેકિંગ કરવામાં આવશે. સર એક મહત્વની બાબત, જ્યારે તમે લોકોને પકડો છો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ લોકો કેવો કરે છે તમને? સૌથી પહેલો પ્રશ્ન એ લોકો આમાં કેવું છે, દંડથી બચવા માટે તમામ અલગ અલગ પ્રકારના એલિગેશન્સ કરતા હોય છે પણ અમે એ બધી વસ્તુઓના ધ્યાન ઓછું આપીએ છીએ. કેટલો દંડ વસૂલ્યો છે અને કઈ રીતે કાર્યવાહી? ટોટલ કાલે 32 અને આજે 30 એટલે ટોટલ 62 કેસોને હેલ્મેટનો દંડ આપવામાં આવ્યો છે
એમાં અરાઉન્ડ 35,000 થી 40,000 સુધીનો દંડ આપવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો મારી પાસેના દ્રશ્યો, અત્યારે જે દંડની જે કાર્યવાહી છે તે શરૂ થઈ ગઈ છે અને થોડી જ વારમાં આ જે દંડની કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી છે. પણ જે સરકારી જેટલી કચેરીઓ છે, રાજકોટ મહાનગરપાલિકા છે, મામલતદાર કચેરી છે, તાલુકા પંચાયત કચેરી છે, સહિતની કચેરીઓમાં અત્યારે ટ્રાફિકની ડ્રાઈવ શરૂ કરી અત્યારે લોકોને એક સંદેશો આપવામાં આવ્યો છે. જો અમે સરકારી કર્મચારીઓ જે છે તે હેલ્મેટ પહેરતા થશે તો આખો શહેર, આખો મહોલ્લો પણ આ ઝુંબેશમાં જોડાઈને સરકારના પરિપત્રને આભાર વ્યક્ત કરશે. કેમેરામેન ચંદન વ્યાસ સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘર તેમજ ઓફિસમાં સાફ સફાઈ કરતા હોય છે, ત્યારે આ સમયમાં કેટલાક લોકો બહારથી માણસો બોલાવી સાફ સફાઈનું કામ કરાવતા હોય છે. તેવા લોકો માટે આ સમાચાર ખૂબ મહત્વના છે, કારણ કે રાજકોટ તાલુકા પોલીસ ટીમે એક એવી ગેંગની ધરપકડ કરી છે કે જે પહેલા દિવાળીના ઘર સાફ સફાઈ કરવાના બહાને કામ મેળવે છે અને પછી ઘર માલિકની નજર ચૂકવી રોકડ રકમ અને કિંમતી માલ સામાનની ચોરી કરે છે. આ શખ્સોએ છેલ્લા એક મહિનામાં 4 ઘરને નિશાન બનાવી 34 લાખથી વધુની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ 31 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તકે રાજકોટ ઝોન 2 ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો ઘર સાફ સફાઈ માટે બહારથી બોલાવીને સાફ સફાઈ કરાવતા હોય છે, ત્યારે આવા મજૂરોને ઘર સાફ સફાઈ માટે બોલાવતા હોય છે. પણ આ લોકો સાફ સફાઈ દરમિયાન સાવધાનીપૂર્વક મકાન માલિકની નજર ચૂકવી રોકડ રકમ અને કિંમતી સામાન માલ સામાનની ચોરી કરી હોવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારબાદ રાજકોટ તાલુકા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન PIDM હરિપરા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આવી ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી રાજસ્થાની ગેંગ રાજકોટના પોશ વિસ્તારોમાં કામ કરી રહી છે અને ચોરીના બનાવો ગુનાને અંજામ આપી રહી છે, જેના આધારે પોલીસે મૂળ રાજસ્થાનના સલુંબર જિલ્લાના વતની અને રાજકોટના નાના મવા રોડ પર લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા કુલ 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આકરી પૂછપરછ કરતા તમામ આરોપીઓએ છેલ્લા એક મહિનામાં રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12,63,000 અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21,60,000 રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ તકે રાજકોટ પોલીસ દ્વારા કુલ 34 લાખની ચોરીની ઘટનામાં તાલુકા પોલીસ દ્વારા કુલ 31 લાખની ચોરીનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર દાસર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DM હરિપરાની ટીમે દિવાળીના સમયે ઘરની સાફ સફાઈના કામે ઘરમાં આવી ઘરમાં કબાટમાં મૂકેલી રોકડ રકમ ચોરી કરનાર ટોળકીને પકડી પાડી છે. આરોપીઓએ પીડવેલ ચોક, બેકબોન પાર્ક, સાધુ વાસવાણી રોડ જેવા સારા વિસ્તારોમાંથી સફાઈ દિવાળીના સમયે સફાઈ કરવાના બહાને કુલ 4 ઘરોમાંથી કુલ 34 લાખ જેવી રકમ રોકડ રકમ ચોરી કરેલ હતી, જેમાંથી રાજકોટ તાલુકા પોલીસે 31,60,000 રોકડ રકમની રિકવરી કરી છે અને રાજસ્થાનના સલુંબર જિલ્લાના કુલ 5 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. આ બાબતે હું જાહેર જનતાથી અપીલ કરવા માંગુ છું કે જ્યારે તમે તમારા મકાનની સફાઈ કરવા માટે બહારથી સફાઈ કામદાર બોલાવો ત્યારે એમના ઉપર નજર રાખો અને ત્યારે હાજર રહો અને એમનો ID કાર્ડ ફરજિયાત એમની પાસેથી મેળવી લો અને પરપ્રાંતીય વ્યક્તિઓને જ્યારે તમે નોકરી ઉપર રાખો અથવા મકાન ભાડે આપો ત્યારે ફરજિયાત એમની નોંધણી કરાવો અને દિવાળીના સમયે તમે ઘરમાં જે રોકડ રકમ અથવા કિંમતી દાગીના છે એમને લોકરમાં મૂકીને અથવા બહાર જતા હોય તો આપના મિત્રના અથવા બેંકના લોકરમાં મૂકીને જ જાઓ, બંધ ઘરમાં મૂકીને ના જાઓ. વીમો શું હતો? ઘરમાં સફાઈના કામે એમ વ્યક્તિઓને બોલાવવામાં આવતા હતા
અને ઘરમાં સફાઈ કરતા કરતા જ્યારે મકાન માલિકની નજર ચૂકવે ત્યારે કબાટમાં મૂકેલા રોકડ રકમમાંથી જ્યારે 1 કરોડ મૂકેલા હોય તો આમાંથી 10 લાખ લઈ લે અથવા 15 લાખ મૂકેલા હોય તો 2 લાખ લઈ લે જેથી મકાન માલિકને ખબર પણ ના પડે. કેટલા સમય? પહેલો ગુનો 24 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર ની વચ્ચે એમને કર્યો હતો. તો છેલ્લા 1 મહિનાથી આ ટોળકી અહીંયા રાજકોટમાં. સર, એક વ્યક્તિ છે અહીંનો સ્થાનિક રહેવાસી, જેના પ્રકારનું કામ કરે છે? હા જી, જે એક આરોપી છે પ્રભુલાલ સબજીભાઈ મીણા, છેલ્લા 17 વર્ષથી રાજકોટમાં જ રહે છે અને આ પોતાના ગામમાંથી છોકરાઓને બોલાવીને સફાઈના કામે ચોરીને અંજામ આપતો હતો. નહીં, લોક તોડવાની કોઈ પણ ઘટના સામે નહીં આવી. બધા લોકર કબાટ ખુલ્લા જ હતા અને એમને ત્યાંથી ચોરી કરી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.